જય માતાજી બધા ડાયરાને આજના વ્લોગમાં આપના સૌનું હાર્દિક સ્વાગત છે આજથી આપણે વ્લોગનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે પહેલાં તો આપણે બળદ અને ટ્રેક્ટર કે ગાયુંના અને ઘોડીઓના એવા બધા વિડીયો મેકતા હતા પણ હવે આજથી આપણે વ્લોગનો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે શરૂ કર્યું છે તો તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે અત્યાર સુધી જે રીતનો સપોર્ટ કર્યો છે આગળ પણ એવો ને એવો સપોર્ટ કરતા રહેજો ચેનલને કેમકે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથીને જ આપની ચેનલ આજે અહીંયા પહોંચી છે અને 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને હવેથી જે વિડીયો આવશે આપણે બધા ખેતીવાડીને લગતા બધા કે ખેતીવાડીમાં શું શું કામ હોઈ શકે પશુપાલનનું અને ટ્રેક્ટરથી બળદ વડે શું શું ખેતી કરવામાં આવશે કઈ રીતનું તે બધા વિડીયો આવશે તો પ્લીઝ આગળ આગળ આવી રીતે વિડીયો જોતા રહેજો અને આજનો વિડીયો આગળનો શરૂ કરીએ આજનો પહેલો વિડીયો છે એટલે વધારે તો કાંઈ નહીં પણ નાનો વિડીયો બનાવીને તમને જણાવશો કે કઈ રીતના હવે વિડીયો આવશે આગળ આજે તો વરસાદ સારો પડી ગયો છે એટલે આ બળદ ને એવું બધું આ બધું બાંધ્યું છે હાંકવાનું એવું કાંઈ તો હવે આવતું નથી એટલા માટે હવે આપણે વ્લોગનો વિડીયો શરૂ કર્યો છે નકર આપણે જોતા આવીશું તમે બળદના એના જ વિડીયો હતા મોટાભાગે જો આ વાસડી અને ગાયુંને 3-4 ગાયું છે બીજી ભેંસું પણ સાઈડ પર આ જો માંડવો બનાવ્યો તો એ અત્યારે તૂટી ફૂટી ગયો છે વાવાઝોડામાં ઉપર ઝાડવું હતું એ પડી ગયું હતું એટલે થોડાક દિવસ બકાડવા માટે આવું કર્યું હતું પણ એ પણ ઉપર કાગડા તો એ તૂટી ગયો છે અત્યારે બધું આવું હાલ્યા જ કરે મંદીનો સમય છે આ જુઓ થોડીક ભેંસું છે અને બીજી થોડીક ગાયું છે વરસાદ જેવું છે લેઠે ગારણ એવું છે થોડીક તકલીફ પણ પડે છે હાલ્યા કરે હવે બધું આમનું બાજુમાં અહીંયા નદી છે ઝાડવાડા છે એટલે નદી બતાશે નહીં આપણે ટ્રાય કરીએ જો બતાય તો બાકી આગળના બીજા વિડીયોમાં તમને બતાવશું એ બાજુ ઓલી પાસે રસ્તો છે ત્યાં જશું તો બાકી વરસાદનું વાતાવરણ છે અને એટલે જો બધી ચારે બાજુ લીલી હરિયાળી જ છે આ થોડીક મકાઈ કરેલી છે આ બાજુ ભેંસુને સારા માટે આગળ જુવાર છે આ ઘાસ કાપવાનું મશીન હતું પણ હમણાં એક દિવસ ભેંસ ભટકાડે એટલે તોડી નાખ્યું છે તૂટી ગયેલું હમણાં પડ્યું છે હવે તેની કાંઈ જરૂર નથી હમણાં આ બધા ટ્રેક્ટરના અને બળદના અને ખેતીવાડીના સાધનો પડ્યા છે આ બાજુ આ જો ઘોડી અહીંયા બાંધી છે ને નાનો હોશિયારો છે એ તો એની મોજમાં નિરાજે હૂતો છે ફરતું ટાઢું વાતાવરણ છે વરસાદ જેવું છે એટલે એને પણ જવો અહીંયા પીનામાં સુવાની મજા આવે છે બીજા નાના પાડીઓ અને વાસળીઓને માલપા બાંધેલા છે આ સપરું બનાવેલું છે માલઢોર માટે અને નીરાવ માટે અને બીજી વસ્તુ આડીહોરી મેકવા માટે બધી આ ટ્રેક્ટર પણ અહીંયા પડ્યું છે અને આ આપણો દેશી સપરું જે માંડવો જે આપણે બાજરીનું બનાવીએ છીએ અને આ જે છે એ આપણે બેહવા માટે બેઠક છે વરસાદ કે તડકો કે એવું કાંઈ હોય આપણો આજે અહીંયા પૂરો કરી દઈશ કેમ કે પહેલો વિડીયો છે એટલે વધારે બધાને આમ કંટારો આવે એવું ન કરાય એટલા માટે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને કાલે પાછા આપણે મળીશું આવી જ રીતે ખેતીવાડીને લગતું આજે તો પહેલો દિવસ હતો એટલે તમને બતાવ્યું કે અમારું ફાર્મ કેવું છે અહીંયા શું શું વસ્તુ છે અને શું શું માલ ઢોર છે તો કાલથી આપણે વધારે વરસાદ નહીં આવે તો શું કામ કરવાનું છે અને ક્યાં જવાનું છે બધી વિડીયો બનાવશું માહિતીનો ચાલો આજના વિડીયોમાં એટલું તે જય માતાજી મિત્રો કાલે પાછા મળીશું અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો આમને એમ.